સિદ્ધપુર તાલુકા પંચાયત કચેરી ખાતે 15મી ઓગસ્ટ 76મા સ્વાતંત્ર દિન નિમિત્તે સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વરદસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી. આઝાદીના આ પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેલા સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરે દેશને આઝાદી અપાવનાર દેશના વીર શહીદો તેમજ સ્વાતંત્ર સેનાનીઓને યાદ કરી નમન કરી ભારતની આઝાદીને યાદ કરી હતી. આ સ્વાતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય ઇબ્રાહીમભાઈ ચારોલિયા, મહેબૂબ ખાન મલેક, તાલુકા પંચાયત પ્રમુખ સાકેરબેન મરેડિયા, ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, કારોબારી ચેરમેન રૂપસંગજી ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અભયસિંહ ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીદભાઈ મોકણજીયા, શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો, કોંગ્રેસ સમિતિના આગેવાનો, કાર્યકરો તેમજ તાલુકા પંચાયતના સ્ટાફ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉપસ્થિત રહી દેશ દુલારા તિરંગાને સલામી આપી હતી. સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે સિદ્ધપુર ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર દ્વારા વિકલાંગ લોકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સૌ પ્રથમ વાર આ તિરંગો આપણી આન બાન શાન લાહોરમાં જ્યારે ફરકાયો ત્યારે લોકોને વિશ્વાસ પણ નહોતો કે આ તિરંગાની આ આન બાન શાન આટલી વર્ષો સુધી પરંપરા સુધી એનું પીઠબળ ચાલતું રહેશે. વંદન કરીએ સ્વતંત્ર સેનાનીઓને જે અંગ્રેજો હવે લડવા માટે એમને શહીદી વાળી. વંદન કરીએ આવા મહાપુરુષોને જે આપણને આઝાદ આજે જે છીએ એ આઝાદી લેવા માટે બાબા સાહેબ આંબેડકર જેવા એ આ આપણને એક સ્થાન આપ્યું. એના પછી કોંગ્રેસની સ્થાપના થઈ. કોંગ્રેસની સ્થાપના તો જૂની 1847 માં થઈ હતી, પણ એના પછીની જે કોંગ્રેસનું શાસન આવ્યું એ શાસનમાં આ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આપણા દેશમાં કોઈ ઉપસ્થિત નથી, આપણો દેશની કોઈ સ્થિતિ નથી, છતાંય એ દિવસથી માંડીને આજે 2014 સુધી આપણા દેશને બેઠો કરવામાં કોંગ્રેસ પાર્ટીનો ઉમદા ફાળો રહ્યો છે. અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો. ગાંધીજીએ જેલ વરી, સરદાર વલ્લભભાઈ પટેલે જેલ વરી, જવાહરલાલ નહેરુએ 14 વર્ષ સુધી જેલના સળિયા ગણ્યા ત્યારે આપણે આ મજબૂત સ્થિતિમાં બેઠા છીએ. આજે કમળ પરુ વિદેશથી આવતું હતું. આપણા લાલ બહાદુર શાસ્ત્રી એક વખત અમેરિકા ગયા અને અમેરિકાના પ્રેસિડેન્ટે એવું કહ્યું કે આ તો કમળ પરુ છે, આ કમળપુર ખાવા વાળો દેશ છે. એ વખત આપણા લાલ બહાદુર શાસ્ત્રી અમેરિકા જેવી મહાસત્તાને છોડી અને ભારત પરત આવતા રહ્યા અને એને કહ્યું તો મારો દેશ ખેતી પ્રધાન દેશ બનાવીશ ત્યારે હું જંપીશ. આજે આપણો દેશ ખેતી પ્રધાન બન્યો. આજે આ ભાજપની શાસનવાળા ભલે એવું કહેતા હોય કે અમે આ બધું દેશને કર્યું, કશું કર્યું નથી. જે કંઈ લાયેલા છે કોંગ્રેસના શાસનનું છે અને જે કંઈ ભોગવી રહ્યા છે કોંગ્રેસના શાસનમાં તૈયાર થયેલી બધી સંસ્થાઓ દ્વારા ભોગવી રહ્યા છે.